નવ જાન્યુઆરીએ મનાવવામાં આવે છે શા માટે મનાવવામાં આવે તો જે પણ ભારતના લોકો છે મિત્રો એ ભારતના લોકો વિદેશમાં રહેતા હોય છે અને વિદેશમાં રહીને તે લોકો ત્યાંની કરન્સી ભારતમાં મોકલતા હોય છે અને આના કારણે ભારતના વિકાસમાં એમના યોગદાનને યાદ કરવા માટે દર વર્ષે નવ જાન્યુઆરીએ આ પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે હવે નવ જાન્યુઆરી શા માટે મનાવવામાં આવે તો નવ જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા એની યાદમાં દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે નિશાનમાં મોહમ્મદ સમી સાથે કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા તો ફ્રેન્ડ હાલમાં મોહમ્મદ સમી વિશે તમને ખ્યાલ હશે મોહમ્મદ સમી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે બરાબર તો મોહમ્મદ સમીને હાલમાં

મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું હાલમાં આયોજન કરવામાં આવ્યું દીવ ક્યાં આવેલું છે મિત્રો તો દીવ ગુજરાતના નજીક આપણે કહી શકીએ ગુજરાતમાં નહીં કહેવાય કારણ કે દીવ એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે બરાબર તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે બીચ ગેમ્સ બે હજાર ચોવીસનું નું આયોજન કરવામાં આવ્યું ભારતમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું પહેલી વાર દીવ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ

ગુલાબચંદ કટારિયા હાલમાં ઉલ્ફા અને સરકાર વચ્ચે ત્રિપક્ષીય થયો છે આઠમો બ્રહ્મપુત્ર વેલી ફિલ્મ ફેસ્ટિવલ ગુવાહાટીમાં થયું અમૃત વૃક્ષ આંદોલન માટે અસમના મુખ્યમંત્રીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે અસમના મુખ્યમંત્રીએ સિંગાપુરની ટોપ ફેલોશિપથી હાલમાં સન્માનિત થયા અસમના રાજ્યપાલે સરપંચ સંવાદ મોબાઈલ એપ્લિકેશનનું હાલમાં અનાવરણ કર્યું વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વનરક્ષક સ્પેશિયલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી જુનિયર ક્લક સિનિયર ક્લક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક એકવોર્ડ્સનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમન ગેમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરોલમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલે ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જી સ્પોર્ટ્સ જીકે જી ટ્વેન્ટી સમિટ

એઆઈડીસી લોન્ચ કરી છે એઆઈઓડીસી કોણે લોન્ચ કરી છે તો ફ્રેન્ડ એ કરી છે માઇક્રોસોફ્ટ એક લાખ કરતા ડેવલપર્સને વધારે સોરી એક લાખ કરતા વધારે ડેવલપર્સને પ્રશિક્ષણ આપવા માટે માઇક્રોસોફ્ટ દ્વારા શરૂઆત કરવામાં આવી છે મિત્રો માઇક્રોસોફ્ટ બરાબર અમેરિકાની એક દિગ્ગજ સોફ્ટવેર કંપની છે બરાબર મિત્રો હાલમાં ભારતની વાત થઈ તો ભારત શ્રીલંકામાં પર્યટન સ્ત્રોતમાં ટોપ પર રહ્યું છે દુનિયામાં સૌથી મોટો વૈશ્વિક સ્ટીલ ઉત્પાદકમાં ભારત બીજા નંબર પર છે ભારત સ્ક્વેર કિલોમીટર એરે વૈદ્યશાળા પરિયોજનામાં હાલમાં સામેલ થયો કેન્સરથી થવાળી મૃત્યુના મામલામાં એશિયામાં બીજા નંબર પર ભારત રહ્યો છે ભારત સર્વાધિક વોટ સાથે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનમાં સામેલ થયું છે વિશાલમાં કયા દેશે ઐતિહાસિક ચંદ્ર મિશનમાં ચંદ્રમા માટે પેરેગ્રીન વન લેન્ડર લોન્ચ કર્યો તો શું છે રાઈટ આન્સર મિત્રો રાઇટ આન્સર થશે અમેરિકા અમેરિકા જે છે એવું કરનાર પ્રથમ દેશ બની ગયો છે અમેરિકાએ ઐતિહાસિક ચંદ્ર મિશનમાં ચંદ્રમા માટે પેરેગ્રીન વન લેન્ડર લોન્ચ કર્યો છે તો અમેરિકા રાઇટ આન્સર થશે ફ્રેન્ડ અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી કરન્સી છે અમેરિકન ડોલર ભારત અમેરિકા વચ્ચે કોવ ઇન્ડિયા ટાઈગર ટ્રમ્પ વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ આ ચાર ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે હાલમાં સ્ટાર્ટઅપ ફંડિંગ વૈશ્વિક રેન્કિંગ બે હજાર તેવીસમાં અમેરિકા ટોપ પર રહ્યું છે ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત અભ્યાસ વજ્રપ્રહાર હાલમાં ઉમરોઈ મિઝોરમમાં થયું ફિનટેક યુનિકોનના મામલામાં અમેરિકા ટોપ પર રહ્યું છે મહાન ફૂટબોલરનું નિધન થયું કયા દેશના હતા એ હતા બેકન બાઉનું હાલમાં નિધન થયું છે સેવન્ટી એટ વર્ષની ઉંમરે કેટલા વર્ષની ઉંમરે ઇઠોતેર વર્ષની ઉંમરે એમનું નિધન થયું નેશાલમાં ગેબ્રિયલ અટલ કયા દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા તો ગેબ્રિયલ અટલ ફ્રેન્ડ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એક્ઝામની દ્રષ્ટિએ કારણ કે કોઈ પણ દેશના સમલૈંગિક વડાપ્રધાન બન્યા છે વર્ષ માત્ર ઉંમર છે એમની બરાબર ને ફ્રાન્સ દેશના તેઓ હાલમાં રાષ્ટ્રપતિ બન્યા એમ્યુનલ મેક્રોન જે છે મિત્રો એ પહેલાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ હતા હવે એમની જગ્યા પર ગેબ્રિયલ અટલ જે માત્ર ચોત્રીસ વર્ષના છે અને સમલૈંગિક વડાપ્રધાન છે મતલબ કમ્પ્લીટ સમલૈંગિક વડાપ્રધાન છે તો ફ્રાન્સ ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા છે તમિલ કવિ તિરુવલ્લુવરની પ્રતિમાનું ઉદ્ઘાટન થયું ફ્રાન્સમાં સ્કૂલોમાં મહિલાઓને અબાયા પોશાક પહેરવા પર પ્રતિબંધ મૂકાયો ફ્રાન્સ ભારતના मार्सिल में मा एक नवो वणिज्य दूतावास खोल से पीएम मोदी ने फ्रांस ना सर्वोच्च सम्मान ग्रैंड क्रॉस ऑफ द लीजन ऑफ ऑनर थी सम्मानित कराया निशाल में भारत की पहली सर्टिफाइड महिला फायर फाइटर कौन बनी है तो भारत की पहली सर्टिफाइड महिला फायर फाइटर बनी गई है दिशा नायक शू राइट आंसर आम मित्रों दिशा नायक बनी गई है તાજેતરમાં મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટની એરોડ્રામ રેસ્ક્યુ અને અગ્નિશમન યુનિટમાં ફાયર ફાઈટર દિશા નાયક ભારતની પહેલી સર્ટિફાઈડ મહિલા ફાયર ફાઈટર બની છે ગોવાના પરનેમમાં પરમમાં રહેવાસી દિશા અથાગ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પને કારણે પોતાની મંજિલ સુધી પહોંચી ગઈ ક્યાંની છે ગોવાની છે વિશાલમાં કયા રાજ્યમાં કોલેજ ફંગથાસી મિશનની શરૂઆત થઈ કોલેજ ફંગ મિશનની શરૂઆત થઈ છે મિત્રો હાલમાં મણિપુર રાજ્યમાં કયા રાજ્યમાં મણિપુર રાજ્યમાં થઈ છે મણિપુરમાં ટોટલ ચોવીસ કોલેજોને બે પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા આપવામાં આવશે આ કોલેજ ફંગથાસી મિશનના અંતર્ગત બરાબર કોલેજોનો વિકાસ કરવામાં આવશે ફ્રેન્ડ મણિપુરની વાત થઈ મણિપુરના સીએમ કોણ છે હાલમાં તો એન બિરેન બિરેનસિંહ મણિપુરના રાજ્યપાલ છે અનસુયા ઉઇકે અને મણિપુરનું કેપિટલ છે મિત્રો સરકારે ગેરકાનૂની જાહેર કર્યા છે વાર્ષિક ઉત્સવ મેરા હોચોંગ મણિપુરમાં મનાવવામાં આવ્યું જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે હાલમાં કોણે યુનાઇટેડ કપ બે હજાર નો ખિતાબ જીત્યો છે

પાંચસો અબધી ડોલરની અર્થવ્યવસ્થા બનવાનો ટાર્ગેટ રાખ્યો બરાબર ગુજરાત મિત્રો દેશમાં ગુજરાતનું યોગદાન આઠ પોઈન્ટ અને દેશમાં ગુજરાતના યોગદાનનું નેક્સ્ટ ટાર્ગેટ રહેશે દસ ટકા દસ ટકા ભારતની અર્થવ્યવસ્થામાં હાલમાં આઠ પોઈન્ટ ત્રણ ટકા ગુજરાતનું યોગદાન છે હવે ગુજરાતે નવો ટાર્ગેટ રાખ્યો છે દસ ટકા યોગદાન આપવાનું હવે મિત્રો ગુજરાતની વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત તમને બધાને હાલમાં ખ્યાલ હશે બરાબર ગુજરાતના સીએમ છે મિત્રો ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના રાજ્યપાલ છે એક સાથે એકસો આઠ સ્થાનો પર સામૂહિક સૂર્ય નમસ્કારનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ચેક ગણરાજ્યના પીએમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મુખ્ય અતિથિ બનશે એ પીએમ મોદીએ ક્યાં ભારતના સૌથી મોટા

प्रतिबंध लाग से दक्षिण कोरिया में दक्षिण कोरिया में हम मित्रों दक्षिण कोरिया की बात करिए दक्षिण कोरिया कैपिटल है मित्रों सियोल, करंसी है वोन दक्षिण कोरिया प्रेसिडेंट है हाल में यून सुक यूल कौन है युन सुक यूल हाल में मित्रों दक्षिण कोरिया दुनिया सौटा चीप सेंटर निर्माण करते से। यून सुक यूल दक्षिण कोरिया राष्ट्रपति बनिया दक्षिण सैन्य उपग्रह ने सफल लॉन्च स्वदेशी अंतरिक्ष रॉकेट नूरी नाम याद है नूरी दक्षिण कोरिया लॉन्च कर से। उत्तर प्रदेश सरकार क्या पच्चीस हजार स्थापित कर

પઈ કોણ બન્યા છે રિતેશ પઈ હવે મિત્રો વાત થઈ છે અહીંયા નિમણૂકની તો હાલમાં અડાણી પોર્ટ્સે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે સીઓ બનાવ્યા છે અશ્વિની ગુપ્તાને સેબીના કાર્યકારી નિર્દેશક બન્યા છે જી મોહન જી રામ મોહન રાવ જીનેવામાં ડબ્લ્યુટીઓમાં ભારતના રાજદૂત બન્યા છે સેન્થિલ પાંડિયન ભારતીય ઓલિમ્પિક સંઘે રઘુરામ અય્યરને સીઓ બનાવ્યા છે જુલાઈમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સમિતિની અધ્યક્ષતા કોણ કરશે તો મિત્રો એ કરશે ભારત આપણો દેશ ભારત જે છે એ જુલાઈ મહિનામાં યુનેસ્કોની વિશ્વ ધરોર સમિતિની અધ્યક્ષતા કરશે ફ્રેન્ડ યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એનું હેડક્વાર્ટર પેરિસ ખાતે આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો વાત કરીએ રિવિઝન દસ એક બે હજાર ત્રેવીસ પૃથ્વીનું ગુણનાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો આઠ જાન્યુઆરી કોણે મનોરમા મિશ્રા દ્વારા લખાયેલ પુસ્તક સંસ્કૃતિ કે આયામનો વિમોચન કર્યું તો જનરલ વી કે સિંઘે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેટલામી વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું તો પ્રથમ વખત હાલમાં કોણે પોતાની આત્મકથા ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની લખી છે તો મનોજ મુકુંદ નરવણે હાલમાં અમૃત ધરોહર ક્ષમતા નિર્માણ યોજના અંતર્ગત કયા સરોવર પર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરાયો ચિલકા સરોવર કયા દેશની આવામી લીગે પાંચમી વખત સંસદીય ચૂંટણી જીતી છે તો બાંગ્લાદેશ હાલમાં એશિયાઈ ઓલિમ્પિક ક્વોલિફાયરમાં પુરુષોની દસ મીટર એર એરપિસ્ટલ સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો તો ભારતે કોણે ઇન્ડુસ ફૂટ બે હજાર ચોવીસ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું તો પિયુષ ગોયલે હાલમાં ચર્ચામાં રહેલ ટેક્સ ઇન્સ્પેક્ટર વિધાઉટ બોર્ડર્સ એ કોની સંયુક્ત પહેલ છે તો ઓઈસીડી અને અને યુએનડીપીની હાલમાં કયો દેશ શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યો છે તો ભારત હાલમાં કોણે અદાણી પોર્ટ અને વિશેષ આર્થિક ક્ષેત્રના સીઈઓ ના રૂપમાં નિમણૂક કરાયા અશ્વિની ગુપ્તાની ભારતના સૌથી વૃદ્ધ સ્લોત ભાલુ બબલુનું ક્યાં નિધન થયું ભોપાલમાં બબલુ મિત્રો એક ભાલુ છે બરાબર હાલમાં કયા રાજ્યમાં દેશની પહેલી સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન કરાયું તો મધ્યપ્રદેશમાં હાલમાં ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ બે ક્યાં શરૂ થયું ગોવા ખાતે ટાટા પાવરે કયા રાજ્યમાં સિત્તેર હજાર કરોડ રૂપિયાના નિવેશની જાહેરાત કરી તો તમિલનાડુ રાઈટ આન્સર છે હાલમાં કોણે અધિકાંશ ભાષાઓમાં ગાયનનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો તો સુચેતા સતીશે હાલમાં ગોલ્ડન ગ્લોબ્સ બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ નિર્દેશક મોશન ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો તો ક્રિસ્ટોપર નોલનને ફ્રેન્ડ આ રિવિઝનના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણે ફેડરલ રિઝર્વ બેન્કના નિર્દેશક મંડળમાં સામેલ કરાયા છે તો ડૉક્ટર રાજીવ શાહ રાઈટ આન્સર હતું ફ્રેન્ડ્સ તમને એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ કેવું લાગે છે એ કમેન્ટ બોક્સમાં જ અવશ્ય જણાવજો ટૂંક સમયમાં આપણી એપ્લિકેશન આવી રહી છે કે જ્યાં તમને ડેલી કરંટ અફેર્સની ટેસ્ટ સિરીઝ પોલીસ અને ફોરેસ્ટ માટે અલગથી પેપર સિરીઝ પણ ત્યાં લોન્ચ કરવામાં આવશે બેથી ત્રણ દિવસમાં આપણી એપ્લિકેશન લોન્ચ થઈ જશે તમને લિંક પ્રોવાઈડ કરવામાં આવશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો એક્ઝામ ટુડે ચેનલ કેવી લાગે છે કમેન્ટ બોક્સમાં જણાવજો ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળશું આ વિડીયો સાથે જય હિન્દ